नमस्कार, आज आप धोरण बार वाणिज्य में प्रकरण नंबर सातमु अंकुश जे आग आप प्रथम प्रकरण भणेला एमां गयेलू छे अंकुश विषय की बात। अने ख्याल है कि आपने बधाने के अंकुश एटले आम तो अर्थ शू थाय क्या उपयोगी के तबक्को અહીંયા આપણે આજેના આખા પ્રકરણ વિશેની વાત કરવાની છે। તેમાં પ્રસ્તાવનામાં જોઈએ તો ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ અર્થે સ્થાપવામાં આવે છે। કોઈ પણ ધંધાની શરૂઆત કરો તો એમાં કોઈ એક ધ્યેય છે એ નિશ્ચિત હોય। એ ધ્યેય કાં તો લાંબા ગાળાનો હોય કે ટૂંકા ગાળાનો હોઈ શકે। એના સિદ્ધિ માટે કોઈ પણ પ્રવૃત્તિ હોય એની તમારે એના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે એવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડે, આયોજન કરીને અમલમાં મૂકવું પડે, એના માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે। એકમની જે કંઈ યોજનાઓ છે એ ગમે એટલી તમે ચોક્કસપણે ઘડી હોય તો એના માટે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય છતાં પણ અમલ કરવામાં ઘણીવાર અવરોધો એટલે કે મુશ્કેલી અનુભવી છે ઉદ્ભવે અથવા તો એ પરિબળને દૂર કોણ કરે? તો કે એ પરિબળને દૂર કરી આયોજન અનુસાર યોજનાઓ પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિ છે એ ચકાસણી અને કરી અને ભૂલ સુધારવાની પ્રક્રિયા એટલે કે અંકુશ। હવે અંકુશનો અર્થ વિશે જોઈએ તો કે સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય તો અંકુશની કાર્ય છે એ છેવટનું, એટલે કે સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન આયોજન તો છેલ્લું અંકુશ। આયોજન મુજબ જ કાર્ય નક્કી થાય। વ્યવસ્થાતંત્ર છે એમાં આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરીએ છીએ તો આ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થઈ જાય છે। સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમને આયોજનમાં નક્કી થયેલા જે ધોરણો છે એ સાથેની સરખામણીને આવતા જે વિચલનો એટલે કે ભૂલો છે એની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે। આવા વિચલનોની માહિતી મેળવી તેને દૂર કરી અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે। સામાન્ય અર્થમાં અંકુશ એટલે એકમના ક્યાં ક્યાં કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, જે કાર્યો થયા છે તેનું મૂલ્યાંકન અને જો જરૂરી લાગે તો તેમાં સુધારાલક્ષી પગલાં લઈને યોજના મુજબ કાર્ય થાય। આયોજન ધ્યેય નક્કી કરે તો અંકુશ છે એ ધ્યેયને અસરકારક બનાવે છે। હેનરી ફેયરના મત મુજબ વ્યાખ્યામાં અંકુશ એટલે શું? તો કે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, સૂચના મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે। તેનો હેતુ શું છે? તો કે નબળાઈ અને ભૂલો શોધી અને તેને સુધારીને ફરીવાર થતી અટકાવવાનો છે। પીટર એફ ડ્રકરના જણાવ્યા મુજબ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય। પ્રયત્ન કરો અને છેલ્લે જે પરિણામ હોય એ બંને વચ્ચેની સમતુલા, તમારી પાસે જે કાંઈ સાધનો છે ને એ સાધનો દ્વારા, એ પ્રવૃત્તિઓ દ્વારા તમે જે કંઈ મેળવો છો એનો જે ઉદ્દેશ છે, જેમ કે મોટાભાગે નફો કમાવાનો ઉદ્દેશ હોય, પોતાને જે કંઈ પાસે ધંધાકીય સ્વરૂપમાં માલ કે મિલકત છે એમાં માલમાં ક્વોલિટી જાળવવાનો, આગળ વધવાનો, હરીફાઈમાં ટકી રહેવાનો, જે કાંઈ ઉદ્દેશ છે એની વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય કોણ કરશે? અંકુશ। ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે છે
તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનો હાર્દ છે. ત્યાર પછી આપણે જોઈએ એની લાક્ષણિકતા. સૌથી પહેલાં એને આયોજન સાથે સંબંધ, કેમ કે એ બંને એક સિક્કાની બે બાજુ છે, આયોજન અને અંકુશ. આયોજન છે એ યોજના ઘડે, તો અંકુશ છે એ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે, જેથી આયોજન અને અંકુશને જોડ્યા બાળકો સમાન પણ ગણ્યા છે. આયોજન વગર અંકુશ અશક્ય છે. આયોજન જ ના થાય તો અંકુશ શેના ઉપર રાખવું એનો કોઈ અર્થ નથી. એટલે કે આયોજન હોય તો અંકુશ હોય. માટે આ જે અમુક વાક્યો છે એ વાક્યો પણ તમારે નોટ કરી લેવાના, તે લીટી કરવાની, જેથી તમને જ્યારે અંકુશનો પ્રશ્ન પૂછે તો આવા વાક્યો છે એ લખીને પ્રશ્નને વધારે બેટર બનાવી શકો. ત્યાર પછી દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય એવું છે કે જે દરેક સપાટીએ થાય છે, તે કોઈ એક વિભાગ કે કોઈ એક ખાતા પૂરતું મર્યાદિત નથી. દરેક સપાટીએ દરેક અધિકારો કે હોદ્દેદારો હોય તેમના તાબેદારો એકે કર્મચારીઓ એના ઉપર જે અધિકારીઓ હોય, તો દરેક જગ્યાએ અંકુશ છે. એનામાં વધારો ઘટાડો હોય એ સંચાલનની સપાટી, જે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા, એના ઉપર આધાર રાખે છે. ત્યાર પછી જોઈએ તો સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે જ થશે એ માનવું કેવું છે? ભૂલ ભરેલું. એટલે કે જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે તેની ઉપર સતત કર્મચારીઓ જે પ્રવૃત્તિ કરે છે એમાં સતત દેખરેખ રાખવાની, એમના વિચલનો દૂર કરીને કરવા માટે આપણે અંકુશ દ્વારા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિઓ છે. કારણ કે આપણા ધંધાની ગુણવત્તા જાળવવી એ માટે અંકુશ જરૂરી છે, અને પડતર કે ખર્ચ છે એ વધી ન જાય એ માટે પણ અંકુશ છે એ સતત થતી પ્રવૃત્તિ છે. સંચાલનનું છેવટનું કાર્ય છે, એટલે કે આયોજનમાં ઉદ્દેશો નક્કી થાય, વ્યવસ્થા તંત્રમાં અમલ થાય, કર્મચારી વ્યવસ્થા છે તેમાં ગોઠવી અને તેને દોરવણી આપવામાં આવે ને ત્યાર પછી અંકુશના કાર્યની શરૂઆત થાય. તો સંચાલનમાં બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. અંકુશનું કાર્ય શું? તો કે નિયમનનું છે. જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી શરૂ થાય, એટલે કે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. ત્યાર પછી ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. આપણે હાલમાં આપણા જીવનમાં પણ ભૂતકાળ છે એને આપણે બદલી શકતા નથી, પરંતુ તે ભૂલ ભવિષ્યમાં ન થાય એ માટે આપણે યોગ્ય આયોજન કરી શકીએ છીએ, અને એના માટે અંકુશ છે ખૂબ ઉપયોગી છે. તો ભૂતકાળના બનાવનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરીને તેનો લાભ આપણને ભવિષ્યમાં મળે એ અંકુશનો ઉદ્દેશ છે. ભૂતકાળ છે એમાં જે આપણે ભૂલો થઈ, બગાડ થયો, નુકસાન થયું એ ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. એટલે કે અંકુશ એ કેવો ખ્યાલ? તો કે ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. ત્યાર પછી રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો સામાન્ય અર્થ કંપનીના કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હકીકતમાં એ માન્યતા કેવી છે? ખોટી. ખરેખર કર્મચારીઓ જો તેમના કાર્યો આયોજન મુજબ કરે છે તે જોવું, તેને જરૂરી માર્ગદર્શન આપવું, એ કાર્ય કોનું? તો કે અંકુશ. એટલે કે અત્યાર સુધીમાં ઘણા લોકો એવું માને છે કે અંકુશ છે એ કર્મચારી ઉપર એક પ્રકારનો બોજા સ્વરૂપ હોય, અથવા તો એના તરાપ એના કાર્યની જે સ્વતંત્રતા છે એ છીનવી લેવા માગે એ પ્રકારનું, પણ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી. કેવી છે? વિધેયાત્મક છે. ત્યાં લીટી કરજો. ઘણીવાર વાક્ય તરીકે પૂછાય છે કે સમજાવો, અંકુશ છે એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી ને વિધેયાત્મક છે.
તો અંકુશ છે એ શેના માટે છે કે તમારા સંચાલન, તમારા જે ધંધો છે એમાં જે કાંઈ ભૂલો થાય એ ફરી ન થાય એ માટેની રચનાત્મક પ્રવૃત્તિ છે. અને જો ભૂલો થઈ હોય તો તેના પણ માટે પણ એમાં સુધારાલક્ષી પગલાં છે, એટલે કે હકારાત્મક પગલાં છે. ભૂલો થઈ તો એને પછી એ વ્યક્તિ વારંવાર દોરાવે ને અને એને કાઢી નાખવો એ બાબત અંકુશમાં આવતી નથી. ત્યાર પછી આંતરિક પ્રક્રિયા. અંકુશ એ આંતરિક પ્રક્રિયા કઈ રીતે? તો કે એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબત, નાણાં, હિસાબ, કર્મચારીઓની કાર્યપદ્ધતિને અંકુશની પદ્ધતિ સાથે વણી લેવામાં આવે છે, જેના કારણે આ કાર્ય ઉપર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ કઈ કઈ? તો કે સરકારીમાં જે નીતિ છે એમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોના ફેરફાર છે એની ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. તમારી દુકાનમાં કોઈ ગ્રાહક આવે અને એમનું જે મનનું વલણ હોય એ પ્રકારના કપડાં તમારી દુકાનમાં ન હોય તો તમે એની ઉપર ફરજિયાત કહી શકતા નથી કે તમે આ જ જોડી લો. તો લોકોના મનોવલણ ઉપર એના જે ફેરફાર થાય એમાં તમે અંકુશ રાખી શકતા નથી. ત્યાર પછી છે ગતિશીલ પ્રક્રિયા. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય તે મુજબ અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપથી પરિવર્તન કરવામાં આવે છે. એટલે કે આયોજન અને અંદાજ ઉપરની બૌદ્ધિક પ્રક્રિયા છે. જો આયોજન એટલે કે અંદાજ બદલાશે તો સ્વાભાવિક છે અંકુશમાં પણ પરિવર્તન લાવવું પડશે. ત્યાર પછી વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિઓની સુધારણા માટેની જે કરવામાં આવતી પ્રવૃત્તિ છે, એટલે કે તેના કેન્દ્રમાં કોણ? તો કે વ્યક્તિ છે. અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલન મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. ત્યાર પછી જોઈએ તો અંકુશ છે એ વૈદિક કે અવૈદિક હોઈ શકે, એટલે કે વ્યવસ્થાતંત્ર અને ઉત્પાદનની પ્રવૃત્તિમાં અંકુશ એ વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે, પરંતુ સમય જતાં એકમના અવૈદિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. તો આવી અવૈદિક વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. ત્યાર પછીનું મહત્ત્વ. આપણે અંકુશ છે એ સંચાલનને મહત્ત્વનું સોપાન તરીકે ગણીએ છીએ, એટલે કે સિદ્ધિ મેળવવી હોય તો એમાં અંકુશની જરૂર પડે. એટલે કે અહીંયા લીટી પણ કરજો, અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય છે. એકમની ક્યારેક એમ પણ પ્રશ્ન પૂછે કે વાક્ય સમજાવો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આમાં એનું મહત્ત્વ છે એ પૂછેલું છે. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજના કે સૂચનાઓ નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થયેલી ભૂલો અને એની ખામી શોધી એનું પુનરાવર્તન થતું અટકાવવાનું છે. ત્યાર પછી ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ એનું પહેલું મહત્ત્વ. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો છે એને ખામીઓ છે એ શોધી અને એમાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે અને બધી જ પ્રવૃત્તિઓમાં ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. પ્રવૃત્તિઓ પર અંકુશ. ધંધાકીય એકમની જે વિવિધ પ્રવૃત્તિઓ, કાર્ય વિસ્તારો, ઉત્પાદન, વેચાણ,
कर्मचारी नाणकीय गुणवत्ता वगैरह जे प्रवृत्तिओ छे ए बधा कार्य विस्तार पर अंकुश राखी शकाय छे। आयोजन असरकारक बने छे। आपणे निष्णांतो होय एना अभिप्राय मुजब आयोजननो रस्तो नक्की करीए छीए अने ए रस्तामां जे कंई प्रवृत्ति करीए एमां विचलनो होय ए तपासी अने एमां सुधाराना प्रयत्नो थाय तो आम अंकुशने कारणे आयोजनना लक्ष्यांको सिद्ध थता होवाथी आयोजन छे ए सफळ बने छे। प्रवृत्तिओ वच्चे संकलन। धंधाकीय एकमनी विविध प्रवृत्तिओ वच्चे संकलन साधवामां अंकुश प्रक्रिया मददरूप थाय छे। केम के अंकुशने लीधे ज एकमनी बधी प्रवृत्तिओ वच्चे शुं थाय छे तो के संकलन साधी शकाय छे। कार्यनुं मूल्यांकन। एकमनी अगाउथी नक्की करेला धोरणो प्रमाणे वास्तविक सिद्धिओनुं माप काढी शकाय छे કે ખરેખર આપણને કેટલી સિદ્ધિ પ્રાપ્ય થશે એ જાણ આપણને અંકુશ દ્વારા જ થાય છે। વિચલનો હોય એ દૂર કરી અને એના માટે સુધારાલક્ષી પગલાં લે છે તો દર વખતે અંકુશે વિચલનો દૂર કરીને સુધારાલક્ષી પગલાં લે જેના લીધે વિચલનનું પ્રમાણ પણ એટલે કે ભૂલનું પ્રમાણ ઘટે છે। સત્તા અને સોંપણી માટે જરૂરી। સત્તા સોંપણી હોય એમાં અંકુશ જરૂરી છે। કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેના ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેમના ઉપરી અધિકારી ઉપર આવે છે એટલે કે સત્તાની સોંપણી ઉપરી અધિકારી કરી શકે છે પરંતુ તે તેના ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી। ત્યાર પછી ભૂલોની શોધ। અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે અને ભવિષ્યમાં એ ભૂલો ન થાય એનું પુનરાવર્તન ટાળી શકાય છે એટલા જ માટે એમાં જે કાંઈ ભૂલો હોય, મુશ્કેલી, ત્રુટી, વિચલન એને શોધીને દૂર કરવામાં આવે છે। ત્યાર પછી છે લાંબા ગાળાનું આયોજન એટલે કે લાંબા ગાળાની જે કંઈ યોજના છે એના ઘડતર માટે અંકુશ છે એ મદદરૂપ થાય છે। એને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે કાંઈ માહિતી હોય એના આધારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે કરી શકીએ છીએ। ત્યાર પછી દોરવણીમાં મદદરૂપ। અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય છે સરળ બને છે એના લીધે આપણે કર્મચારીઓ પર દેખરેખ રાખીએ છીએ। જો મુશ્કેલી પડતી હોય તો એના કાર્યને માર્ગદર્શન માટે દોરવણી આપે છે અને નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય છે। ત્યાર પછી છે કાર્યક્ષમતાનું બેરોમીટર। ધંધાકીય એકમના અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ અહીંયા લીટી કરજો। જેટલું અંકુશનું કાર્ય ચોક્કસ હશે એટલી કાર્યક્ષમતા વધુ માટે અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું શું કીધું છે બેરોમીટર કીધું છે। ત્યાર પછીનો પોઈન્ટ છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું।